તમને બધા જને મેડિકલમાં એમબીબીએસમાં ફ્રી સીટમાં મળી જાય એવા મારા ખૂબ ખૂબ પહેલાં તો તમને આશીર્વાદ છે તમને બીજી વસ્તુ આજે જે આ આપણો લેક્ચર રહેશે ગુજરાતી મીડિયમ માટેનો રહેશે ઇંગ્લિશ મીડિયમ માટેનો લેક્ચર બીજો રહેશે સો ફ્રેન્ડ્સ તમને બતાવી દો આપણી ફિનોલમાં કઈ રીતે પ્રિપેરેશન સ્ટ્રેટેજી હોય છે એમના માટે તમે પહેલાં તો તમારે ખાસ કરીને કેમેસ્ટ્રી કેવી રીતે કરવું બાયોલોજી કેવી રીતે કરવું ફિઝિક્સ કેવી રીતે કરવું કેવી રીતે એના એમસીક્યુ સોલ્યુશન કરવા કેવી રીતે એમની થિયોરીઝ પડવી તમારે આ બધી જ વસ્તુ તમને આજે સાંજે સાત વાગે એક વિડીયો હું અપલોડ કરીશ એમાં પૂરી સ્ટ્રેટેજી કેવી રીતે ફિઝિક્સની તૈયારી કરવી કેવી રીતે કેમેસ્ટ્રીની તૈયારી કરવી કેવી રીતે બાયોલોજીની તૈયારી કરવી અને કેવી રીતે ત્રણેયનું કોમ્બિનેશન કરીને કરવું આપણી ફિનોલની સિસ્ટમ શું છે કેવી રીતે આપણું રિઝલ્ટ તમને ખ્યાલ જ છે કે આટલા બધા વિદ્યાર્થીઓ એકી સાથે બ્લાસ્ટ કરી દીધો રિઝલ્ટ તમે જોવો છો ન્યૂઝપેપરમાં આખા બધા વિદ્યાર્થીઓના ફોટા છે આપણા અત્યારે ભરાઈને આવે છે દરેકના એમાં સીટ નંબર પણ લખેલા છે કોઈપણને એમનો ઓરિજિનલ જે છે રિઝલ્ટ એ પણ જોવું હોય તો છૂટ છે તમે મને મેસેજ કરજો મારા મેસેજ તો તમને વોટ્સઅપ નંબર ખ્યાલ જ હશે છતાં બી જો કોઈને ખ્યાલ ન હોય એમને બતાવી દઉં મારા જે વોટ્સઅપ નંબર છે નાઇન ફોર ટુ સેવન ફોર થ્રી ફાઈવ ફોર વન સેવન આ મારા વોટ્સઅપ નંબર રહેશે અને જો કોઈને કોલ કરવો હોય કોઈને મારી સાથે ટેલિફોનિક વાતચીત કરવી હોય તો આફ્ટર સેવન પીએમ સાત વાગ્યા પછી નાઇન ફોર ઝીરો નાઇન ફાઈવ ફાઈવ ટુ ઝીરો એટ ટુ આમાં તમે કોલ કરી શકો છો એની ટાઈમ બાકી કોઈ પણ જાતની કેરી હોય તો તમે મને બિંદાસ મને મેસેજ કરજો વોટ્સઅપ મેસેજ કરજો પૂરેપૂરી રીડિંગ સ્ટ્રેટેજી શું રહેશે આપણી પ્રિપેરેશન સ્ટ્રેટેજી શું રહેશે એના માટે સાત વાગે તમને વિડીયો લેક્ચર આવશે સ્પેશિયલ સ્ટ્રેટેજીનો હશે કેવી રીતે તૈયારી કરવી એના માટેનો હશે આજે આપણો જે લેક્ચર રહેવાનો છે આજે આપણો કેમિસ્ટ્રીનો લેક્ચર રહેશે એમાં સૌથી બેઝિક ઘણા બધા સ્ટુડન્ટ પૂછતા હોય કે સર આપણે તૈયારી કેવી રીતે કરીએ છીએ બેઝિકથી લઈને સાવ ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં તમને ખ્યાલ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓર્ગેનિક ઇનઓર્ગેનિક ફિઝિકલ બીજી વસ્તુ કે આખું કેમિસ્ટ્રી છે કઈ રીતે તમને ભણવામાં આવશે કેમિસ્ટ્રીમાં કેટલા પ્રોફેસરો રહેશે ફિઝિક્સમાં કેટલા પ્રોફેસરો રહેશે બાયોલોજીમાં કેટલા પ્રોફેસરો રહે બધું જ તમને ગાઈડન્સ આપવામાં આવશે આજે આપણે કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરીએ છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સૌથી બેઝિક ફિઝિકલ કેમિસ્ટ્રી પણ હું લેવાનું છું ઘણું બધું પોર્સન હું લેવાનું છું હું અને ડૉક્ટર મયુર સગલાણી આમાં બંને સાથે મળીને પૂરેપૂરું કેમિસ્ટ્રી લઈએ છીએ ફિઝિકલ કેમિસ્ટ્રી પણ હું લેવાનું છું ઓર્ગેનિક કેમિસ્ટ્રી પણ હું લેવાનું છું ઇન કેમિસ્ટ્રીમાં બ્લોક્સ જે બધાય છે એ તમને મયુરસર ભણાવવાના છે સો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં હેડિંગ લગાવી દેજો સૌથી પહેલાં હેડિંગ લગાવી દેજો શ્રી ગણેશ નમા શ્રી ગણેશાય નમા તમારે જે પણ ભગવાનને માનતા હો તમારા કોઈ ભગવાનને માનતા હો તમારા મમ્મી પપ્પાને માનતા હો સૌથી પહેલાં એમનું હેડિંગ લગાવી દેજો બીજી વસ્તુ સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરશું જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જનરલ ઓર્ગેનિક જનરલ ઓર્ગેનિક મીન્સ જીઓસી સ્ટાર્ટ કરશું આપણે એમાં સૌથી પહેલા હેડિંગ લગાવી દેજો આયુપેક પ્રાયોરિટી ઓર્ડર આયુપેક પ્રાયોરિટી ઓર્ડર આપણે આયુપેક પ્રાયોરિટી ઓર્ડર એમાં ભણવામાં આવશે બીજી વસ્તુ કે તમે જે ઓર્ગેનિકની બુક્સ હોય તો ઓર્ગેનિક એમાં જ લખજો ઇન ઓર્ગેનિક બુક્સ હોય તો ઇન ઓર્ગેનિક એમાં લખવાનું ફિઝિક્સની બુકમાં ફિઝિક્સ લખવાનું બાયોલોજીની બુકમાં દરેક સબ્જેક્ટની નોટ્સ અલગ અલગ હોય જોઈએ મટીરિયલ કેવી રીતે આપવામાં આવશે એ પણ હું તમને સાંજે સાત વાગ્યાના જે લેક્ચર છે એમાં બધું જણાવી છે એ ટુ જેડ અત્યારે જે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ કેમેસ્ટ્રી સ્ટાર્ટ કરીએ છીએ આઈયુપેક નોમેન્ટ લેક્ચર આઈયુપેક પ્રાયોરિટી ઓર્ડર તમને ભૂલકાઉ ખ્યાલ જ છે ઘણા બધા ફંક્શન ગ્રુપ ઘણા બધા ક્રિયાશીલ સમૂહો જે હોય છે એમનો પ્રાયોરિટી ઓર્ડર શું હોય છે એમના માટે યાદ રાખજો સૌ પ્રથમ એસિડ પછી આવે સલ્ફોનિક એસિડ એસો થ્રી એચ પછી આવે છે એન હાઈડ્રાઇડ પૂર આપણે એમને એસિડ એનહાઇડ્રાઇડ કહીએ છીએ એસિડ એનહાઇડ્રાઇડ પછી આવે છે એસિડ હેલાઇડ એસિડ હેલાઇડ

એમના પછી નેક્સ્ટ ઇમાઈન યા તો એને ઇમિન સંયોજનો આપણે કહીએ છીએ યાદ રાખજો ભૂલકાવ આલ્શન ગ્રુપ આલ્કાઇન આલ્કાઇલ અને આલ્ક સાથે સમક્ષ જેમની પ્રાયોરિટી સેમ પ્રાયોરિટી ઓર્ડર જેનો હોય છે એનો ટો ફંક્શન ગ્રુપ મતલબ નાઇટ્રો હેલોજન અને ઇથર આ પ્રાયોરિટી ઓર્ડર જે છે એ કેવા માંગે છે બીજી શું તમે ભણીને આવ્યા છો બધું સાચું જ ભણીને આવ્યા છો પણ આપણે સાવ બેઝિક થી લઈએ છીએ એટલે તમારો આગળનું જેટલું છે એટલું બધું ભૂલી જશો થોડી વાર માટે તમને અહીંયા જે હું કહેવામાં આવું જે સમજાવવામાં આવે એ પૂરેપૂરું ધ્યાનથી સાંભળજો સૌ પ્રથમ સૌથી પહેલા જે પ્રાયોરિટી ઓર્ડર હોય છે અગ્રીમતા ક્રમ જેને કહેવામાં આવે છે એસિડનો હોય છે એમના પછી સલ્ફોનિક એસિડ એસોથ્રીએચ એનહાઇડ્રાઇડ એસિડ હેલાઇડ એમાઇડ સાઇનાઇડ અલ્ડિહાઈડ કિટોન એલ્કોહોલ થાયોલ એમિન મતલબ એમાઇન ઇમિન મતલબ ઇમાઇન આલ્કિન આલ્કાઇન આલ્કાઇલ અને યાદ રાખજો આ ચારે ચાર ફંક્શનલ ગ્રુપ જે ચારે ચાર ક્રિયાશીલ સમૂહ છે આ ચારે ચાર ફંક્શનલ ગ્રુપની પ્રાયોરિટી સેમ હોય છે આપણે એક એક ક્રિયાશીલ સમૂહ એક એક ફંક્શનલ ગ્રુપ જે છે આપણે ડિટેલમાં સમજશું આપણે પરંતુ આ પ્રાયોરિટી ઓર્ડર જે છે આ અગ્રીનતા ક્રમ જે છે એ એકચ્યુઅલ કેવા શું માગે છે આમનાથી ખ્યાલ શું આવે એમના માટે જોજો ખાસ

ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ આપેલા છે તો આમનું આયુપેક નોમેન્ટ છે આયુપીએસ નામકરણ છે આપણે કેવી રીતે કરશું સૌથી પહેલી વસ્તુ તમારે ધ્યાનમાં શું રાખવાની છે સૌથી પહેલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ખાસ સમજો તમને એક થી વધુ ફંક્શનલ ગ્રુપ એકથી વધુ ક્રિયાશીલ સમૂહ દેખાય છે એલ્હાઈડ બ્રોમિન આલ્કોહોલ અને કિટોન આ ચારેય ફંક્શનલ ગ્રુપમાંથી સૌથી અગ્રિમતા સૌથી પ્રાયોરિટી આમાંથી તમને કોમની સેની પ્રાયોરિટી લાગે છે આલ્ડીહાઇડ કીટોન આલ્કોહોલ અને હેલોજન એક્સ મતલબ હેલોજન સૌથી પહેલી પ્રાયોરિટી જેની હોય છે એ આલ્ડી હોય છે તો આલ્ડીહાઇડ છે ને આલ્ડીહાઇડ એમને ધ્યાનમાં રાખીને જ તમારે નંબર આપવાનો હોય છે આલ્ડીહાઇડ અહીંયા છે તો આ સાઈડથી જ તમારે નંબર આપવાનો હોય છે વન ટુ થ્રી નામકરણ પૂછવામાં આવે ફસ્ટ રૂલ્સ પૂછવામાં આવે એટલે મોસ્ટલી સ્ટુડન્ટ એવી ભૂલ કરતા હોય ફર્સ્ટ રૂલ્સ લાંબામાં લાંબી મતલબ લોંગેસ્ટ ચેન સિલેક્શન કરવાનું વિચારતા હોય પણ એવું નથી ભૂલક આયુપેક નોમેન્ટલેચરનો આયુપીએસસીનો ફર્સ્ટ જે રૂલ્સ છે ને આઈયુપીએસસીનો ફર્સ્ટ રૂલ એ યાદ રાખજો કિંગ સિલેક્શન છે કિંગ મતલબ અગ્રીમતા સિલેક્શન અગ્રીમતા મતલબ એકથી વધુ જોજો પૂરા કોન્સન્ટ્રેશનથી સાંભળજો પૂરું કોન્સન્ટ્રેશન અહીંયા રાખજો આમ તો ઘણા ટાઈમ પછી કેટલા ટાઈમ પછી લોકડાઉન પછી કેટલો સમય ગયો માર્ચ મહિનાથી લગભગ ઘણા બધા સ્ટુડન્ટ છોડી દીધું છે અને આજે આટલા આઠ મહિના પછી પહેલી વખત ભણતા હશે એટલે થોડા તમારા કોન્સન્ટ્રેશન પાવરની જરૂર પડશે આજે પૂરેપૂરું ધ્યાન અહીંયા રાખજો ફરી પાછું શું કહેતો હતો એકથી વધુ ફંક્શન ગ્રુપ હોય તો પહેલી પ્રાયોરિટી એકથી વધુ ફંક્શન ગ્રુપ હોય તો પેલી પ્રાયોરિટી તમારે અગ્રીમતા જોવાની છે ફર્સ્ટ રૂલ સમૂહની બાકીના ગ્રુપ ગ્રુપને પછી જોવાનો હોય છે હવે બીજી વસ્તુ તમે ચેસ તો બધાએ જોઈ લી જ ચેસમાં તમે યાદ કરો પાયદળ જે છે એ આગળ હોય છે અને રાજા છે એ પાછળ હોય છે ફરી પાછું ચેસમાં પાયદળ જે છે પ્યાદા જે છે એ આગળ હોય છે રાજા જે કિંગ છે ને કિંગ એ પાછળ હોય છે આયુપેક નોમેન્ટ લેક્ચરમાં પણ આયુપેક નામકરણમાં પણ આમનું એવી જ રીતે નામકરણ કરવાનું આમાં તમને જે ક્રિયાશીલ સમૂહ જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે કિંગ છે આ કિંગ ચેસની જેમ જ કિંગને હંમેશા પાછળ રાખવાનો અને જે પ્યાદા છે એને હંમેશા આગળ રાખવાના આમાં કિંગ

સૌથી પેલા આલ્ફાબેટ વાઇઝ જોવા જઈએ તો આલ્ફાબેટમાં સૌથી પહેલા આવશે બ્રોમો તો પછી થ્રી હાઇડ્રોક્સી ફોર ઓક્સો ફોર ઓક્સો અને ટોટલ કાર્બન છે ફાઈવ તો ફાઈવ માટે પેન્ટેન આમનો પ્રત્યય જે લાગે છે મતલબ યાદ સફિક્સ જે લાગે છે એ આલ મતલબ પેન્ટેનાલ ફરી પાછો શું કહું છું હું તમને આમનું પૂરું નામ થાય છે ટુ બ્રોમો થ્રી હાઇડ્રોક્સી ટુ બ્રોમો થ્રી હાઇડ્રોક્સી ફોર ઓક્સો ફોર ઓક્સો પેન્ટેનાલ યાદ રાખજો કયા ક્રિયાશીલ સમૂહનો નો પ્રત્યે શું હોય છે ડિટેલમાં આ તો જનરલ હું તમને સમજાવું છું બાકી એક એક ફંક્શન ગ્રુપ આપણે સમજો કાર્બોક્સિલિક એસિડ સમજશું એસો થ્રી એસિડ હેલાઇટ સમજશું એસિડ હેલાઇટ તમે જો છો સીઓએ સમજશું એસો થ્રી એચ મતલબ સલ્ફોનિક એસિડ શું છે એનો પ્રતિ શું હોય છે એ સમજશું એન હાઇડ્રેઇડ શું હોય છે એનહાઇડ્રેડ સમજશું એમાં આ બધા જનો પ્રત્યે શું હોય યા તો પૂર્વક શું હોય આ ડિટેલમાં આપણે આવશે પણ સૌથી પહેલાં તમને એ ખ્યાલ હોવો જોઈએ આ અગ્રિમતા ક્રમ કેવા શું માગે છે અગ્રીનતા ક્રમ મતલબ યા પ્રાયોરિટી ઓર્ડર જે છે યાદ રાખજો પ્રાયોરિટી ઓર્ડરમાં હંમેશા ફસ્ટ રૂલ્સ જે હોય છે કિંગ સિલેક્શન કિંગ સિલેક્શન મતલબ આમ પ્રાયોરિટી સૌથી પહેલી કોની હોય છે સૌથી પહેલી પ્રાયોરિટી એલડી હેડ્ડી હોય છે એટલે એમને હંમેશા કિંગ તરીકે લેવાનો હોય છે અને કિંગને હંમેશા લાસ્ટમાં લખવાનો હોય છે તમે જુઓ પેન્ટેનાલ આલ જે છે ને આલ એ આપણે લાસ્ટમાં લખી લો બાકીના બધા જ ફંક્શનલ ગ્રુપ છે ને એને હંમેશા આપણે આગળ રાખવાના હોય છે જેમ વધારે પ્રેક્ટિસ કરશું ખ્યાલ આવશે ચલો નેક્સ્ટ નેક્સ્ટ એક્ઝામ્પલ માની લો તમને આ રીતનું એક્ઝામ્પલ આપેલું છે સીએચ થ્રી સી ઓ એચ ઓએચ સી એચ બી આર સી એચ થ્રી અહીંયા છે સીએચ છે બરોબર માની લો કે તમને આવું આપેલું છે આમાં ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ ટોટલ ક્રિયાશીલ સમૂહ આમાં ત્રણ છે આમને બાદ કરતા આલકાલ ક્રિયાશીલ સમૂહને અત્યારે ધ્યાનમાં નહીં લઈએ આમાં મુખ્ય જે મેઇન ફંક્શનલ ગ્રુપ છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે આપણી પાસે ત્રણ છે તમે છોકરાઓ વિચારો વિચારો વિચારજો આ ત્રણમાંથી સમજો સાંભળજો ખાસ અહીંયા જ પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો આ ત્રણમાંથી કિંગ કોણ છે આ ત્રણમાંથી જે કિંગ છે મતલબ આયુપેક પ્રાયોરિટી ઓર્ડરમાં જે સૌથી આગળ આવે છે આયુપેક પ્રાયોરિટી ઓર્ડરમાં જે સૌથી આગળ આવે છે કિટોન આગળ આવે છે તો ધ્યાનમાં રાખીએ આપણે તો કિટોન છે એ આ સાઈડ થી સ્ટાર્ટ કરશું આપણે કારણ કે કિટોન છે આ સાઈડ થી નજીક પડશે ફોર અહીંયા ફાઈવ ફરી પાછું તમારે કિંગ કઈ સાઈડ થી નજીક પડશે એ જ જોવાનું છે મેઇન વસ્તુ જે છે કિંગ છે હવે ફરી પાછું ચેસની જેમ કિંગ જે છે ને કિંગ સાંભળો છો ને ભૂલકાઓ કિંગ જે છે ને કિંગ એને હંમેશા લાસ્ટ લખવાનો હોય છે કિંગ હંમેશા લાસ્ટ લખવાનો હોય છે તો આગળ આગળ આ બધા જ પાયદળને લખવાના હોય છે હવે પાયદળને જે લખતી વખતે આપણે આમના ઓએચ એટલે હાઇડ્રોક્સી બ્રોમો મતલબ બી આલ્ફાબેટ પ્રમાણે લખીએ તો ફોર બ્રોમો ફોર બ્રોમો ઓએચ એનો હાઇડ્રોક્સીનો એસી હાઈડ્રોક્ન પાંચ માટે પેન્ટેન અને સેકન્ડ પર ઓન મતલબ ટુ ઓન એમનો પ્રત્યે તમને ખ્યાલ છે કિટોનનો હવે લો કે કોઈ સ્ટુડન્ટ ખ્યાલ નથી કે ક્યારે કીકોનો પ્રત્યે કયો યુઝ કરવો તો આમના પછીના નેક્સ્ટ લેક્ચરમાં યાદ રાખજો હું એક એક ફંક્શનલ ગ્રુપના એક એક જે જ્યાં સમૂહ છે એમનો કોનો ઓન હોય ક્યારે આલ હોય કયા ફંક્શનલ ગ્રુપનો પ્રત્યેક કયો હોય એ ડિટેલમાં સમજાવીશ અત્યારે તો શું છે જનરલ તમને ખ્યાલ હોવો જોઈએ પહેલાં તો આયુપેક પ્રાયોરિટી ઓર્ડર જે છે અગ્રીમતા ક્રમ જે છે એ કેવા શું માગે છે એ સૌથી પહેલાં આપને ખ્યાલ હોવો જોઈએ ફરી પાછું હાઇડ્રોક્સીનો એચ બ્રોમોનો બી આલ્ફાબેટ પ્રમાણે આમાં યાદ રાખજો નંબર લખવાના હોતા નથી કે પહેલા 3 નંબર લખો પછી 4 નંબર લખો એવું નથી હોતું આલ્ફાબેટ ખાસ જોવામાં આવે છે આલ્ફાબેટ પ્રમાણે લખવાનું હોય છે બીજી વસ્તુ વચમાં ક્યાંય અલ્પિરામ કોમા કરવાનું થતું નથી આયુપેક નોમેનક્લેચરમાં આયુપેજે નામકરણમાં યાદ રાખજો વચ્ચે ક્યાંય પણ કોમા કરવાનું થતું નથી કોમા ક્યાં કરવાનો થાય છે માની લો કે 2 3 5 ટ્રાઈ મિથાઈલ કે એવું આવે નંબર સોય નંબર્સ હોય તો જ એની વચ્ચે કોમા કરવામાં આવે છે બાકી આપણે ક્યાંય કોમા કરતા નથી કોમા જો કરશો તો બ્રેક થઈ જશે આ નામ બે અલગ અલગ થઈ જાય એવું કહેવાય એટલે નંબર સિવાય ક્યાંય કોમા કરવામાં આવતો નથી અને જેની પ્રાયોરિટી સૌથી પહેલાં હોય જે કિંગ હોય એમને લાસ્ટ લખવામાં આવે છે અને કિંગ સિવાયના જેટલા પણ પાયદળો હોય છે એમને હંમેશા આલ્ફાબેટ પ્રમાણે આગળ લખવામાં આવે છે બરાબર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આમના પછી સમજો ખાસ માની લો કે યાદ રાખો અહીંયા સી એચ થ્રી સી એચ અહીંયા માની લો કે તમને આપેલો છે ઓએચ અહીંયા આપેલું છે સી એચ અહીંયા છે બી આર સી એચ અહીંયા છે સી એચ થ્રી સી ટુ સી એચ થ્રી ચલો આ રીતનું છે સમજો સમજવો જેવું હવે છે ધ્યાન આપો મોર ધેન વન ફં ગ્રુપ છે એક થી વધારે ફંક્શનલ ગ્રુપ એકથી વધારે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે આપણે શું કરશું એક થી વધારે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે હંમેશા યાદ રાખો પહેલું કામ કિંગ સિલેક્શન હવે આમાં ત્રણ એક આલ્કાઇલ સમૂહ છે આમાં આલ્કાઇલ સમૂહ છે બીજો હેલોજન સમૂહ છે ત્રીજો હાઇડ્રોક્સી સમૂહ છે ત્રણેયમાંથી જે કિંગ છે એ કિંગ છે આ ઓચ સમૂહ છે

થોડું થોડું ઇંગ્લિશની શરૂઆત કરજો ક્યાંય પણ ગુજરાતી તમને પછી તો જોવા લખવા જોવા મળશે જ નહીં બોલવા સિવાય ક્યાંય ગુજરાતીની હોય તમારી જે એમબીબીએસ મેડિકલ કોલેજમાં કોઈ પણ જગ્યાએ જાઓ ઠીક છે અને આમે તે ખ્યાલ છે ટ્વેલ્થ પછીના કોઈ પણ સ્ટ્રીમમાં ટ્વેલ્થ પછીના કોઈપણ ફિલ્ડમાં ગુજરાતી નથી હોતું માત્ર ને માત્ર ઇંગ્લિશ હોય છે તો થોડીક પ્રેક્ટિસ ઇંગ્લિશની પણ કરતા જશું આપણે ચલો એમના પછી જોઈએ મોર ધેન વન ફંક્શન ગ્રુપ

તો યાદ રાખજો આ બંને પાયદળ થયા આ બ્રોમો છે આ મિથાઇલ છે તો સૌ પહેલા આલ્ફાબેટમાં બ્રોમો બી આવશે તો બ્રોમો 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 મિથાઇલ મિથાઇલ ટોટલ કાર્બન છે એટલા માટે હેગેન સિક્સ કાર્બન છે એટલા માટે હેગેન અને ટુ નંબર પર યાદ રાખજો ટુ નંબર પર ઓલ છે એટલા માટે એને કહેશું આપણે ટુ ઓલ હવે પ્રશ્ન એ થાય આપણે ક્વેશ્ચન એ આપણે થશે કે ક્યારે ને ઓલ કેવો ક્યારે ને હાઇડ્રોક્સી કહેવો ફરી પાછું સાંભળજો ક્યારે ને ઓલ કહેવાનું છે અને ક્યારે ને હાઇડ્રોક્સી કહેવાનું થાય તો એના માટે ખાસ સમજો જ્યારે કિંગ હોય ઓએચ જ્યારે કિંગ હોય ત્યારે એમને હંમેશા ઓલ લખવાનો જ્યારે પાછળ લખવામાં આવે પ્રત્યય તરીકે લખવામાં આવે સફિક્સ તરીકે લખવામાં આવે ત્યારે એમને ઓલ કહેશું આપણે પરંતુ જ્યારે પૂર્વગ મતલબ પ્રિફિક્સ આગળ લખવામાં આવે તો હાઇડ્રોક્સી ફરી પાછું ઓએચ માટે સમજો ખાસ સમજો ખાસ ઓએચને જો આગળ લખવામાં આવે તો હાઇડ્રોક્સી પાછળ લખવામાં આવે તો ઓલ મતલબ કિંગ હોય તો ઓલ પાયદળ હોય તો હાઇડ્રોક્સી એવી જ રીતે કિટોન ને ક્યારે ઓક્સુ કેવો અને કીટોનને ક્યારે ઓન કેવો યાદ રાખજો કીટોન સંધિ છૂટી પાડો એની

ક્યારે સોફિક્સ યુઝ કરવો ક્યારે પ્રિફિક્સ યુઝ કરવો હંમેશા એક વસ્તુ તમે જો યાદ રાખી લીધી કે કિંગને હંમેશા છેલ્લે લખવામાં આવે છેલ્લે મતલબ તમારે લાસ્ટમાં લાસ્ટમાં મતલબ એમનો તમારે સફિક્સ લખવામાં આવે જો આગળ લખવાનો થાય તો પ્રિફિક્સ ફરી પાછું શોર્ટમાં રિવિઝન કરી ઓએચ મતલબ હાઈડ્રોક્સી ના આગળ લખવાનો થાય તો હાઈડ્રોક્સી પાછળ લખવાનો થાય તો ઓલ એવી જ રીતે કિટોન જે છે પાછળ લખવાનો થાય તો ઓન આગળ લખવાનો થાય તો ઓક્સો સૌથી પહેલો રૂલ્સ લખી લેજો તમે યાદ રાખજો પહેલો રૂલ્સ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા મતલબ લોંગ ચેન સિલેક્શન નથી એ તો ફક્ત ને ફક્ત ફંક્શનલ ગ્રુપ માટેનો છે સૌથી પહેલામાં પહેલો રૂલ્સ જે છે નો એ કિંગ સિલેક્શન નો છે સો કિંગ્સ સિલેક્શન તમને કરતા આવડવું જોઈએ ઠીક છે ચલો નેક્સ્ટ આમના આઈયુપીસીની સાથે સાથે હું તમને પ્રેક્ટાઈસ એમસીક્યુ પણ આપતો જઈશ એ તમારે પછી સોલ્વ કરવાના સ્ટાર્ટિંગમાં આ યાદ રાખજો અમારો પહેલો લેક્ચર જેવો હોય છે એવો જ લાસ્ટ લેક્ચર હોય છે આખું વર્ષ દરમિયાન આપણે ખૂબ મહેનત કરીએ છીએ એવું ના સમજતા કે શરૂઆતમાં સારું કરવામાં આવે પછી જો એવું હોય તો તમે વિચાર કરો આવું લોકડાઉન ગયેલું હોવા છતાંય તમારા જો કોઈ ફિનોલમાં ગયા વર્ષે ભણેલા છે ટૂંકમાં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીમાં એક્ઝામ આપેલી છે અને આજે પાંચસો પર સ્કોર કરેલો છે છસો પર સ્કોર કરેલો છે એ મિત્રોને તમારા મિત્રોને પૂછજો લોકડાઉન હોવા છતાં પણ આપણે એ દરેક સ્ટુડન્ટ્સના સંપર્કમાં હતા દરેક સ્ટુડન્ટ્સ પર ખૂબ ધ્યાન આપેલું છે આટલું મોટું રિઝલ્ટ આટલું મોટું રિઝલ્ટ એમણે નથી નીકળેલું નીકળેલું તમારા મિત્રોને પૂછજો જેને આ વખતે સ્કોર કરેલો છે પૂરેપૂરું આપણે લોકડાઉનમાં એ લોકોની સાથે જતા ચલો બીજી વસ્તુ હું તમને પ્રેક્ટિસ એમસીક્યુ પણ આપતો જઈશ હવે નેક્સ્ટ હું તમને એક ક્વેશ્ચન આપું છું એ તમારે સોલ્વ કરવાનું છે ચલો એનું સોલ્યુશન વિચારજો કે એમનું સોલ્યુશન શું હશે માની લો કે તમને આ રીતનો કોઈ ક્વેશન છે અહીંયા છે સી એચ અહીંયા છે માની લો કે ઓ સીએચ થ્રી અહીંયા છે સી અહીંયા છે માની લો કે સી એલ સી એચ અહીંયા માની લો કે આપેલો છે ઓએચ સી

અને કિટોન સૌથી પહેલા આવતો હોવાથી કિંગ તરીકે આપણે એમને તો જે જે છે 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 આ આ આવશે યાદ રાખજો એ કિંગ બાકીના બધા જ પાયદળ છે આમને કહેશું મિથેન પ્લસ ઓક્સી મતલબ મિથોક્સી આ છે ક્લોરો આ છે હાઇડ્રોક્સી આલ્ફાબેટ જોવા જઈએ તો સૌથી પહેલા આવશે ક્લોરો આપણે આમને કહેશું ફોર ક્લોરો એમના પછી ક્લોરો પછી આવશે હાઇડ્રોક્સી હાઈડ્રોક્ મિથોક્સી મિથોક્સી અને કુલ કાર્બન છ હોવાથી હેક્ઝેન હેક્ઝેન અને સેકન્ડ નંબર પણ ઓન છે તો સેકન્ડ ઓન ટુ ઓન ફરી પાછું તમને કીધું અહીંયા કિંગ છે એટલા માટે ઓન લખીએ છીએ જો કિંગ ન હોત અને આગળ લખવાનો થાત તો એમને ઓક્સો લખવાનો થાત સો ફ્રેન્ડ્સ આ ડિટેલ થાય આપણે એક 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 જોતા જશું આગળ એમની પહેલા બ્રિજ કમ્પાઉન્ડ જે છે સ્પાઇરો કમ્પાઉન્ડ છે આમના આયુપી નામકરણ કેવી રીતે થાય છે સમજીજો ખાસ બ્રિજ કમ્પાઉન્ડ અને બ્રિજ કમ્પાઉન્ડ ઉપરાંત સ્પાઇરો કમ્પાઉન્ડ

એ બધું જ ડિટેલ આજે સાત વાગે તમને મારી યુટ્યુબ ચેનલ જે છે એમની ઉપર મળી જશે બીજી વસ્તુ જ્યારે વિડીયો અપલોડ થાય ત્યારે તમને જનરલી યાદ રાખજો વિડીયો અપલોડ અમે કરીએ સાત વાગે એક્ઝેટ ત્યારે તમને નોટિફિકેશન મળે એટલા માટે પહેલું તો તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે જે સ્ટુડન્ટ્સ અત્યારે ચેનલ જોવે છે એમને સબસ્ક્રાઈબ કરવી પડશે અને એની બાજુમાં જે બેલ આઇકોન છે ત્યાં ટચ કરીને ઓલનું બટન દબાવવું પડશે જો એ બેલ આઇકોન જે છે ને બેલ આઇકોન સબસ્ક્રાઇબ તમે જ્યાં કરો ત્યાં એ બેલ આઇકોન પર ઓલનું બટન દબાવશો તો જ તમને નોટિફિકેશન મળતી રહેશે હા એવું ન સમજતા કે સર સબસ્ક્રાઈબ કરવાનું કહે છે નોટિફિકેશન બેલ અરે એ તમારા માટે કહું છું એટલે તમારે ખોટો મને મેસેજ ન કરવો પડે કે સર વિડીયો અપલોડ કરેલો કે નહીં એ તમને અમારી યુટ્યુબ ચેનલમાં મળી જશે કાલના લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે બ્રિજ અને સ્પાયરો કમ્પાઉન્ડ ડિટેલમાં જોઈશું ફર્સ્ટ ડે છે એટલે લેક્ચર્સ નાના રહેશે પછી યાદ રાખજો એવરી લેક્ચર્સ દોઢ કલાક તમને કેમિસ્ટ્રીનો લેક્ચર હશે દોઢ કલાકનો ફિઝિક્સનો લેક્ચર હશે દોઢ કલાકનો બાયોલોજીનો લેક્ચર હશે તમારે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાં સેમ જ રહેશે બંને દોઢ કલાક દોઢ કલાક દોઢ કલાક એવી રીતે સાડા ચાર કલાક મિનિમમ બીજી વસ્તુ તમને કહ્યું લેક્ચર્સ આપણો યુટ્યુબમાં દોઢ કલાકનો હોય પણ તમારે એને પોઝ કરી કરી એને સાથે લખતું પહેલાં એવું હોય તો તમે આખો લેક્ચર જોઈ લો પહેલાં પછી ફરી પાછો તમે પોઝ કરી એને સાથે સાથે તમારે નોટ્સ પણ વ્યવસ્થિત બનાવવાની છે દોઢ કલાકનો લેક્ચર તમારે પૂરું કરવામાં બે થી સવા બે કલાક જોશે યાદ રાખજો ખાસ દોઢ કલાકનો ફરી પાછું કહું છું દોઢ કલાકનો લેક્ચર તમારે કમ્પ્લીટ કરવામાં બે થી સવા બે કલાક જોશે બીજી વસ્તુ ક્લિયરિટી માટે યુટ્યુબમાં જો તમે જોવો છો તો તમને ત્રણ ડોટ દેખાતા હશે કોઈકના મોબાઈલના ઉપર હોય છે ડોટ કોઈકના મોબાઈલમાં નીચે હોય છે યા તો જે સેટિંગનું બટન હોય છે ત્યાંથી તમે ક્લિયરિટી સેટ કરી શકો છો તમે યુટ્યુબમાં ચારસો સાઠની માં જોઈ શકશો ફોર સિક્સ ઝીરો પણ આપણી એપ્લિકેશન છે એમાં તમે હાઈ ક્લિયરિટીમાં જોઈ શકશો એક હજાર હાઈ વન ઝીરો એટ ઝીરો હાઈ ક્લિયરિટીમાં પણ તમે જોઈ શકશો આપણી એપ્લિકેશનમાં જો ડાઉનલોડ હવે એપ્લિકેશનની માહિતી એપ્લિકેશનની લિંક એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી એનું બધું જ તમને નોલેજ આજે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને સાંજે સાત વાગે જે વિડીયો લેક્ચર હશે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એપ્લિકેશનનું લિંક આવી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એપ્લિકેશનને ઓપરેટ કેવી રીતે કરવી એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કર્યા પછી ઓટીપી કેવી રીતે નાખો તમને પાસવર્ડ કેવી રીતે મળશે એ બધું જ ગાઈડન્સ આજે સાત વાગે લેક્ચર જે મારો સ્પેશિયલ આવશે એમની ઉપર અમુ આવશે થેન્ક યુ સો મચ કાંઈ પણ ક્વેશ્ચન હોય કાંઈ પણ ક્વેરી હોય તો મને નાઇન ફોર ટુ સેવન ફોર થ્રી ફાઇવ ફોર સેવન પર વોટ્સઅપ કરી શકો છો યા તો મેં તમને જે સ્ટાર્ટિંગમાં જ મારા કોન્ટેક્ટ નંબર આપેલા છે એમના પછી એમના પર તમે કોલ કરી શકો છો થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ જય સમનારાયણ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ બ્રિજ અને સ્પાયરો કમ્પાઉન્ડમાં આવજો જય શ્રી કૃષ્ણ